માનવ કલ્યાણ યોજના 2023ના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. તેની ટૂલ્સ કીટ સરકાર દ્વારા મફત આપવામાં આવે છે. તેના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો, ekuti.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક મારા વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં તેમના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો મિત્રો, અહીં માનવ કલ્યાણના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સૌથી પહેલાં અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, અરજદારનું આધાર કાર્ડ જન્મ તારીખ વાળું, આખી જન્મ તારીખ વાળું આધાર કાર્ડ જોશે. અહીં જો આધાર કાર્ડમાં સાલ હોય તો સાથે જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ PDF ફાઇલમાં એટેચ કરવાનું રહેશે. ત્યારબાદ કુટુંબનો કોઈપણ એક વ્યક્તિનો આવકનો દાખલો, લેટેસ્ટ જે રાશન કાર્ડમાં નામ હોય તેમાંથી કોઈપણ એક વ્યક્તિનો આવકનો દાખલો મિત્રો જોશે. ત્યારબાદ અરજદારનો જાતિનો દાખલો, જે અરજદારનું ફોર્મ ભરો તેનું જ અરજદારનો જાતિનો દાખલો જોશે. અહીં અરજદારનું રાશન કાર્ડ પ્રથમ અને લાસ્ટ પેજ જોશે. ત્યારબાદ જો સર્ટિફિકેટ હોય તો વધારે સારું. અહીં રાશન કાર્ડ અથવા આવકના દાખલા સાથે આપનું જે સર્ટિફિકેટ હોય તે બીડી શકો છો. સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એકરારનામું જે સાઇટ ઉપર આપેલ છે તે ભરી તેમાં સાઇન કરી સાથે તે પણ અપલોડ કરવાનું છે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ્સ માનવ કલ્યાણની યોજના માટે ઓરિજિનલ સ્કેન કરી PDF ફાઇલમાં અપલોડ કરવાના છે. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો JPG આવશે. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ્સ PDF ફાઇલમાં ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. તેમનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જો આપ જાણતા રહો તો મને કોમેન્ટ્સ બોક્સમાં મિત્રો જરૂરથી લખશો, તો તેના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ. આશા રાખું છું ફ્રેન્ડ્સ, આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, મેક્સિમમ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.